સામાન્ય જનજીવનમાં થતો ભીનો સૂકો કચરો ખરેખર અલગ અલગ કરવો જરૂરી છે. વેસ્ટનો યોગ્ય નિકાલ એ સૌથી મહત્વની બાબત છે. જસદણના ચિતલિયા રોડ પર આવેલા હરિઓમ બાટી પ્લોટ નજીક અમુક તબીબો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ઠાલવવામાં આવતા સ્થાનિક આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હોસ્પિટલમાં વપરાતી એલોપેથિક દવાઓ અને વિવિધ ઇન્જેક્શનો સહિતનો મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં પડ્યો હતો, છતાં સ્થાનિક આરોગ્ય તંત્ર આ બાબતથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. જો કે બાદમાં ઇન્ચાર્જ જસદણ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષ શુક્લા સહિતની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને આગળની કામગીરી હાથ ધરી હતી. અમને ઉપરથી સૂચના મળતા અમે તપાસ અર્થે ગયા હતા. ત્યાં તપાસ કરતા અમને ઇન્જેક્શનની વાયલ, વિવિધ ઇન્જેક્શન ટેબ્લેટ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. જે તમામ જથ્થો પ્રાઇવેટ હોસ્પિટલનો હોય તેવું અમને જોવા મળ્યું હતું. જે કોઈ પ્રાઇવેટ દવાખાના ચલાવતા હોય અને બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો એકઠો થતા ત્યાં નિકાલ કરવા માટે ફેંકવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમારા દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવશે અને આ જથ્થો જસદણ પાલિકા મારફત એકઠો કરાવી સુરક્ષિત જગ્યાએ તેમનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જો આમાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ કે પ્રાઇવેટ એજન્સીનો હાથ સાબિત થશે તો તેમને સીલ કરવાની અને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું પિયુષ શુક્લા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું છે.